14 સુપર હીરો ગુપ્ત કાર્ય માટે ચંદ્ર ઉપર મળ્યા હતા. રસપ્રદ છે ને, તેમાંથી 3 વેશ પલટો કરીને ડોસ્ટ વિલન બની ગયા. તો સાચા સુપર હીરો કેટલા હતા? તો વિડીયો અટકાવો અને જુઓ તમે આ કરી શકો છો ખરા. હવે તમે પ્રયત્ન કરી લીધો હશે, ચાલો આપણે સાથે કરીએ. તો 14 સુપર હીરો ચંદ્ર ઉપર મળ્યા હતા, ચાલો આપણે અહીં લખીએ 14 ચંદ્ર ઉપર મળ્યા. હું એને ફરતે વર્તુળ બનાવું છું. તો 14 ચંદ્ર ઉપર મળ્યા. હવે આપણને એમ ખબર પડી કે આ 14માંથી 3 વેશ પલટો કરીને દુષ્ટ વિલન બની ગયા. આમાંના 3 એ દુષ્ટ વિલન બની ગયા. તો 14માંથી આપણે 3 દુષ્ટ વિલન સાથે વ્યવહાર કરી રહ્યા છીએ, અથવા તો સુપર હીરો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. એક રીતે વિચારીએ તો 14 એ વિલન અથવા તો દુષ્ટો અને સુપર હીરો મળીને થાય છે, જે આ પ્રશ્નાચિહ્ન છે એ સુપર હીરો છે. આમ અહીં જે પ્રશ્નાચિહ્ન છે એ આ સુપર હીરો છે જે આપણે શોધવાનું છે. અને આ સંબંધને અલગ અલગ રીતે લખી શકાય. તમે એમ લખી શકો કે 3 ?? એટલે કે સુપર હીરો બરાબર 14. 3 ?? એ 14 છે. જુઓ 14 - 3 એ આ પ્રશ્નાચિહ્ન બરાબર છે. અહીં તમે જોઈ શકો છો આ 14 એ 3 - પ્રશ્નાચિહ્ન મળીને થાય છે. આથી જો 14માંથી 3 લઈ લો છો તો તમારી પાસે સાચા સુપર હીરોની સંખ્યા બાકી રહે છે. તો 14 - 3 શું છે? બીજી ઘણી બધી રીતે આ થઈ શકે છે, પરંતુ એક રીતે વિચારીએ તો જુઓ 14 - 1 = 13 થશે. 14 - 2 = 12 છે. 14 - 3 = 11 છે. આમ 11 = પ્રશ્નાચિહ્ન. 11 એ પ્રશ્નાચિહ્ન બરાબર છે, અથવા પ્રશ્નાચિહ્ન બરાબર 11 છે. 11 સુપર હીરો છે. ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ. આપણને નજીકના તળાવમાં કેટલાક સમુદ્ર રાક્ષસો મળ્યા. તેમાંના 9 પટ્ટાઓ છે અને 5 ટપકા છે. તો તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે? આ આપણને શું દર્શાવે છે? કુલ સંખ્યા. તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે તે આપણે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને તેઓ જણાવે છે કે તેમાંના 9 પટ્ટાઓ છે અને તેમાંના 5 ટપકા છે. તો બધા સમુદ્ર રાક્ષસો મળીને 9 પટ્ટાવાળા વત્તા 5 ટપકાવાળા. આમ આપણે લખી શકીએ 9 - 5 = પ્રશ્નાચિહ્ન. અને 9 - 5 શું છે? કદાચ તમને યાદ જ હશે એ 14 થાય. અને જો યાદ ન હોય તો ચાલો જોઈએ. 9 + 1 = 10 થશે. 9 + 2 = 11 છે. 9 + 3 = 12 છે. 9 + 4 = 13 છે. 9 + 5 = 14 છે. તો 14 એ પ્રશ્નાચિહ્ન બરાબર છે. અથવા તો તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે? 14